એક વખત હતો જ્યારે અમદાવાદમાં પણ અન્ય શહેરોની જેમ ડબલ ડેકર બસ દોડતી હતી, પરંતુ 1990માં તે બંધ થઈ ગઈ અને હવે 33 વર્ષ બાદ ફરીથી અમદાવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત થઈ છે. આજે આપણે ડબલ ડેકર બસની મુસાફરી કરીશું અને મુસાફરોનો લોકસભાની ચૂંટણીને લઈને શું મંતવ્ય છે, તેમનો મિજાજ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી. સીધી કરીએ મુસાફરી. તો આપ જોઈ શકો છો કે હાલ અમે અમદાવાદમાં ડબલ ડેકર બસની મુસાફરી કરી રહ્યા છીએ. અમારા કેમેરામેન છે તે ડબલ ડેકર બસમાં ઉપરના માળ પર છે અને હું ખુદ હાલ નીચે છું. પરંતુ હવે આપણે ધીરે ધીરે કરીને જે મુસાફરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને આ લોકસભાની ચૂંટણીમાં તેમનો મિજાજ કેવો છે, તેમના કયા મુદ્દા છે તે તમામ વાત પર ચર્ચા કરીશું. ધીરે ધીરે વાત કરીએ. ચાલો, લોકસભાનું ઇલેક્શન આવે છે, ખબર તમને? હા, ખબર છે ને. મતદાન કરવાના? હા, મતદાન 100% કરવાનું. શું લાગે છે આ વખતે લોકસભાનો કેવો છે મિજાજ? મિજાજ વિકાસનો છે ને, એટલે વિકાસ તરફ સરકાર લઈ જાય છે. તો મોદી સરકાર છે, વિકાસ તરફ જઈ છે, તો લોકોને રોજગારી સારી આપી રહ્યા છે અને વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં ડબલ ડેકર આપી છે એસી ગાડી, તો ફરવાની મજા આવે છે અને સિનિયર સિટીઝનનો લાભ આપે છે MTSવાળા, એટલે સારું બેનિફિટ છે. એટલે ગમી ડબલ ડેકર બસ? ગમી ડબલ ડેકર બસ ગમી ને, એસી છે, સારી સુવિધા છે, ગમે જ ને. ડબલ ડેકર બસમાં મજા પડી ગઈ ભાઈ બધાને? આપનું નામ? માનવ. માનવ, અમદાવાદના? હા, અમદાવાદના. કેવો અમદાવાદનો વિકાસ કેવો? સારો છે સર. શું ગમ્યું અમદાવાદમાં? સારી આમ બસની સુવિધા સારી કરી છે, ડબલ ડેકર છે, એસી વાળી બસ છે. કેસા અમદાવાદ કા વિકાસ કેસા હૈ? બહોત અચ્છા હૈ સર, મોદી હૈ તો મુમકિન હૈ. મોદી કે અલાવા કુછ નહીં? નહીં, કુછ નહીં. ઇસ બાર લોકસભા કા ઇલેક્શન ભી બિલકુલ મોદી હી આયેગા, ઓર કોઈ નહીં? ઓર કોઈ નહીં. ક્યું એસા? ક્યું એસા? લોગ ક્યા કામ કિયા હૈ મોદી ને? ડેવલપમેન્ટ કિયા, મંદિર, રામ મંદિર કા નિર્માણ કરવાયા જો હિન્દુઓ કી આસ્થા કેન્દ્ર હૈ, ઓર ડેવલપમેન્ટ હુઆ. આપકો, આપ દેખે ના સડકો પે નિકલ કે ડેવલપમેન્ટ કિતના હુઆ હૈ. સારે રોડ, હાઈવે, સારી કુછ અચ્છા. મતલબ અમદાવાદ ઓર ગુજરાત મે કામ અચ્છા હુઆ હૈ? ગુજરાત મે કામ અચ્છા હુઆ હૈ સર, પૂરે હિન્દુસ્તાન મે કામ અચ્છા હુઆ હૈ. યુપી એમપી કી સડકે જો કભી ચલને લાયક નહીં થી, આજ વહાં પર અચ્છે સે મતલબ ચલ પાતે હૈ. ડબલ ડેકર બસ થી તો ખુશ જ છે, પરંતુ મોદી ની ગેરંટી ની વાત આવી, એ મોદી ની ગેરંટી પણ તમને લાગે છે કે તે પૂરી થશે? આપણે બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંયા મહિલાઓ પણ છે. લોકસભાની ચૂંટણી આવે છે, ખબર છે? હા. મતદાન કરવાના? હા. મોંઘવારી નડે? મોંઘવારી તો છે, પણ હવે એ ધીમે ધીમે એ કરશે. સૌથી તો તેલ ને લોટ ને એ બધું મોંઘું છે, શાકભાજી ડુંગળી સસ્તું થઈ જશે હવે, આરામ આરામ થી ધીમે ધીમે કરશે. રાશન કાર્ડ થી ફાયદો થાય છે? રાશન કાર્ડ માં તો અનાજ એક જંડુ 5 કિલો આવે છે, જે કરતા હોય એ આવે બધું. મહિલાની પેન્સિલ આવે, અપંગની બહેનોની આવે, વિધવા બહેનોની આવે. શું કહો છો તમે? 20 વાળી ટિકિટ માં આખો દિવસ ફરો એમ. એટલે ફાયદો થયો છે આનાથી? ફાયદો તો છે જ ને પહેલેથી. હા, 20 રૂપિયા માં ગમે એટલું ફરો રાત્રે 11 વાગ્યા સુધી. એટલે આ લોકસભાનું ઇલેક્શન આવે છે, તો લાગે છે કે આ વખતે ફરી મોદી સરકારનું જ રાજ સરકાર આવશે? આવા જ જોઈએ ને, મોદી જ આવા જોઈએ. કેમ એવું, બીજા કોઈ પર વિશ્વાસ નહીં? ના, મોદી એટલે મોદી. તમને શું લાગે છે કે હવે આ વખતે જો સરકાર બને ફરીથી, તો કયા સેક્ટરમાં સૌથી વધારે હવે કામ થવું જોઈએ? હવે તો આ રોડ રસ્તાની અમુક જગ્યાએ થવું જોઈએ. અચ્છા, આ સ્કૂલની ફી બહુ વધારે છે ઇંગ્લિશ મીડિયમની, એવું બધું કંઈક એ ટ્રસ્ટ તરીકે કરવું જોઈએ. અમુક પ્રાઇવેટવાળા બહુ ફી લે છે, 2-3 લાખ રૂપિયા ફી લે. હવે બધાને તો પોસાય નહીં એટલી, કારણ કે અમે તો એના મ્યુનિસિપાલિટીમાં મૂકી શકીએ ના, પેલામાં જવું પડે એટલે બેની વચ્ચે છે, એની ફીસ વધારે છે એમ. 2-3 લાખ રૂપિયા છોકરાઓની ફી છે એટલે વધારે કહેવાય ને. તમે, આપણે બીજી બધી વાત તો બરાબર, ડબલ ડેકર બસની મજા આવે છે કે નહીં? હા, સરસ મજા આવે છે. સવારે હું આમાં જાય હતી અરે પાછા પણ આજ મળી ગઈ, નહોતું બેસવું તો બેહી ગઈ. મહિલાઓ માટે સરકારે કામ કર્યું છે કે નહીં? હા, અમે સેફલી ફરી શકીએ છીએ, કોઈ ટેન્શન નથી, બધું બાબતમાં સેફટી છે. મોંઘવારી નડે છે? નડે છે. શું મોંઘું થયું છે? બધું વસ્તુ મોંઘી થઈ ગઈ છે, બધું રાશન લઈને બધું કપડે બપડે બધામાં GST એટલું બધું લગાડી દીધું છે એટલે મોંઘવારી તો છે જ.
તો હવે આપણે ઉપર આવીએ અને આ ડબલ ડેકર બસના ફર્સ્ટ ફ્લોર પરથી હવે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે મતદારોનો મિજાજ શું છે. સીધી વાત કરીશું. મેડમ, આપનું નામ? જલ્પા શાહ. ફર્સ્ટ ફ્લોર પર બેસીને મુસાફરી કરવાની મજા આવે છે? હા, બહુ મજા આવે છે. એટલે કેવું, આમ નોર્મલ બસ કરતાં કેવું અલગ? નોર્મલથી ઘણું વધારે સારું લાગે છે. હાઇટ ઉપરથી બધું જોવાની પણ વધારે મજા આવે છે. જનરલી અમે જે બસમાં ટ્રાવેલ કરીએ છીએ એમાં આવી રીતના જોવા નથી મળતું. અમદાવાદ દર્શન જેવું લાગે. યસ. શું લાગે છે, આ વખતે લોકસભાનું ઇલેક્શન પણ છે તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? એ બધાનો તો બહુ કંઈ ખ્યાલ નહીં, પણ વિકાસ તો સારો જ થાય છે. શું વિકાસ થયો છે અત્યારે? તો આ સિટી, આ જે સિટી બસ છે એમાં આટલું ઇમ્પ્રુવમેન્ટ તો દેખાય જ છે. મેડમ, આપને શું લાગે છે, અમદાવાદમાં વિકાસ થયો છે? થયો તો છે, પણ આમ જોઈએ એવો ન થયો. બધી એમને સારી સગવડ કરી છે આપણા માટે, પણ અમુક લોકોને ખાલી મોંઘવારી પર નડતર થઈ ગઈ છે. મધ્યમ વર્ગના માણસ તો મરી જ જાય છે, એમને તો મોંઘવારી કેટલી નડે. બાકી વિકાસ સારો છે એમનો બધો. એમ ગૃહિણી હોય એટલે મોંઘવારી તો નડે જ, કારણ કે બજેટ છે આપણી પાસે, બજેટ પર કાકું ઘર ચલાવવાનું છે. બિલકુલ. મેડમ, તમને શું લાગે છે, મોંઘવારીનો મુદ્દો છે આ વખતે? હા, મોંઘવારીમાં મુદ્દો તો છે જ, કારણ કે અમારા ઉપર જ બધું ચાલે છે, અમને જ બધા વાઢે છે, શું કરવાનું એનું બોલો. એટલે એક ફિક્સ બજેટમાં ઘર ચલાવવું પડે છે. હા, શું મોંઘું થયું છે? બધું બહુ જ મોંઘું થયું છે. હા, બધું જ, એકડ એક થી સો સુધીનું. સ્કૂલની ફીસ, બધું જ. સ્કૂલની ફીસ મોંઘી થઈ છે, એજ્યુકેશન પણ બહુ મોંઘું થઈ ગયું છે, પછી સિલિન્ડર, ગેસના સિલિન્ડર, ઇલેક્ટ્રિક, પછી પેટ્રોલ, અનાજ પાણી, ફ્રૂટ, શાકભાજી, ઘઉંનો ભાવ કેટલો છે, ચોખાનો ભાવ કેટલો, દાળનો ભાવ કેટલો, અને છોકરાને ખવડાવીએ તો શું, ચટણી રોટલો બોલો. એટલે આ બધું અમારા ઉપર જ બધું કટિંગ કરે છે. એટલે સરકારે મહિલાઓ માટે વધારે કામ કરવું જોઈએ, હજી બીજી યોજનાઓની જાહેરાત કરવી જોઈએ. હા, કરવી જોઈએ. અચ્છા, આ મોદી સરકાર છે, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં મોદી સરકાર છે, એમણે કામ કર્યું છે? હા, એમણે ઘણું બધું કર્યું છે. તો કઈ સર, તો કોણે કામ નથી કર્યું? હવે તો મને નથી ખબર આ ભાવ કેમ વધે છે, એ અમે તો કઈ જોવા ગયા નથી કે આ ભાવ આટલો બધો કેમ વધે છે. એના માટે ભારત સરકાર જવાબદાર નથી? નથી જ ને. અચ્છા, કૃષિ વિભાગમાં હજુ પણ ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ. જે બધા કેમિકલ્સ વાળા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ હોય છે તો એનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, જેનાથી બીમારીઓ ઓછી ફેલાય. ગૃહિણીઓ ખાસ કરીને એમ કહે છે મોંઘવારી ઘટવી જોઈએ, જો આ મોંઘવારી ઘટશે તો તેમનું બજેટ જે હાલ ખોરવાય છે તે નહીં ખોરવાય. હવે 7 મેના રોજ ઇલેક્શન અને ત્યારબાદ જૂન મહિનામાં પરિણામ આવશે, ત્યારે જોવાઈ જશે કે ભારતમાં કોની સરકાર બને છે. કેમેરામેન દીપક સેન સાથે હાર્દિક મોદી, TV9 અમદાવાદ.